નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે કે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે મેથ્સ ટીપમાં આગળ જોવાના છીએ કે માત્ર બે જ સેકન્ડમાં કઈ રીતના આપણે ગુણાકાર કરવો અને એનો કઈ રીતના આપણે જવાબ મેળવવો તો આજે આપણે એનો ભાગ ત્રણ જોવાના છીએ ભાગ એક અને બે અલગ અલગ પેટર્નમાં આપણે ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છીએ જો હજી સુધી તમે ના જોયા હોય તો અત્યારે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તો આજે આપણે નવી મેથડમાં ભાગ ત્રણમાં જોવાના છીએ તો શરૂઆત કરીએ ભાગ ત્રણ તો પ્રથમ રકમ આપેલી છે સુડતાલીસ ગુણ્યા સડસઠ તો સુડતાલીસ ગુણ્યા સડસઠ છે એનો જવાબ કઈ રીતના આપણે મેળવો તો એના બે સ્ટેપ છે જોઈએ સૌપ્રથમ આપણે શું કરશું તો કે બંનેમાં જે સરખી રકમ છે એટલે કે સુડતાલીસમાં સાત અને સડસઠમાં સાત એટલે કે બંનેમાં સરખો અંક છે સાત એ સાતનો છે એનો વર્ગ લેવાનો એટલે કે એનો વર્ગ છે ઓગણપચાસ એને આપણે પાછળ મૂકી દઈશું અને આ બંનેનો જે બંનેમાં કોમન છે એટલે એનો સાત આપણે અહીંયા ઉપર લેશું સેમ આવી રીતના બીજું તો કે બે બીજી સંખ્યા કઈ છે તો કે ચાર ગુણ્યા છ તો એનો ગુણાકાર કરવાનો અને એનો જે જવાબ આવશે હવે આગળનો સ્ટેપ શું લેવાનો તો કે આગળનો સ્ટેપમાં જે ચોવીસ છે અને સાત આ બંનેનો શું કરી દેવાનો સરવાળો એટલે કે ચોવીસ વત્તા સાત એટલે કે એકત્રીસ આપણો જવાબ આવશે તો આ એકત્રીસને છે એ શું કરવાનું તો કે અહીંયા ઓગણપચાસ ની આગળ બાજુમાં મૂકી દેવાનો અને જે જવાબ આપણો તૈયાર થાય એ આપણો જવાબ તો આપણો જવાબ શું આવશે એકત્રીસો ઓગણપચાસ આપણો જવાબ આવશે સુડતાલીસ ગુણ્યા સડસઠ કરીએ તો શું જવાબ આવશે એકત્રીસ ગુણ્યા એકત્રીસો ઓગણપચાસ આપણો જવાબ આવશે હજી વધારે આગળ જોઈએ જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે તો કે બીજી રકમ આપેલી છે ચુમ્માલીસ ગુણ્યા ચોસઠ તો ચુમ્માલીસ ગુણ્યા ચોસઠ છે એમાં કઈ રીતના આપણે ટ્રીકમાં લઈશું તો કે સૌ આપણે જે બંનેમાં કોમન રકમ કહી છે તો કે ચાર તો બંનેનો ચારનો વર્ગ એટલે કે ચારનો વર્ગ શું આવશે સોળ અને આ ચારનો વર્ગ છે એટલે બંનેમાં કોમન ચાર છે એટલે એને ચાર લેશું અને બંને અલગ અલગ સંખ્યા એટલે કે ચાર અને છ એ બંનેને છે એનો શું કરશું ગુણાકાર એટલે ચાર છક ચોવીસ તો આપણો જવાબ શું આવે ચોવીસ હવે શું કરવાનું તો કે ચોવીસ વત્તા ચાર એટલે કે આ નીચેની રકમ અને આ રકમ બંનેનો શું કરી દેવાનો સરવાળો અને સરવાળો એટલે કે એનો સરવાળો શું થશે અઠ્યાવીસ તો એનો અઠ્યાવીસ જે છે એને આપણે સોળની આગળ મૂકી દઈશું તો એનો જવાબ આપણો શું આવશે તો કે ભાઈ અઠ્યાવીસો સોળ આપણો જવાબ આવશે તો આ રીતના આપણો જવાબ ક્લિયર થઈ જશે હજી આગળ જોઈએ જેથી કરીને આપણું ક્લિયર કટ થઈ જાય આ એક ટ્રીક છે આપણી કમ્પ્લીટ કન્ફર્મ થઈ જાય તો ઘણા મિત્રોને ખ્યાલ આવી ગયો હશે તો જે મિત્રોને ખ્યાલ આવી ગયો છે એ મિત્રોએ હવે અહીં અહીંયા વિડીયો પોઝ કરવાનો છે અને પોતાની જાતે છે એ પ્રયત્ન કરવાનો છે જેથી તેમને પણ ખ્યાલ આવે કે આપણે આ ટ્રીકમાં કેટલીક ખ્યાલ આવેલો છે તો આ ત્રીજી પ્રશ્ન જોઈએ જે ત્રીજી રકમ જોઈએ જેથી કરીને આપને ખ્યાલ આવે તો સૌપ્રથમ રકમ આપેલી છે શું રકમ છે તો તો એને આપણે કઈ રીતના કે બંનેમાં બંને રકમ છે એમાં કોમન રકમ કઈ છે તો કે આઠ તો કે આઠનો વર્ગ આઠનો શું કરવાનો છે આપણે વર્ગ એનો વર્ગ શું થશે ચોસઠ તો આ ચોસઠ એનો વર્ગ થશે આઠ આપણે શું લેશું કોમન હવે વધેલી રકમ કઈ તો કે ભાઈ આઠ ગુણ આઠ અને બે તો એ બંનેનો શું કરવાનો ગુણાકાર એટલે કે એનો જવાબ શું આવે સોળ હવે તો કે ભાઈ આ સોળ અને આઠનો શું કરી દેવાનો સરવાળો એટલે કે જવાબ આપણો થશે ચોવીસ અહીંયા આપણો દાખલો ઘણો ખરો કમ્પ્લીટ થઈ જાય હવે આ ચોવીસને શું કરવાનો તો કે ભાઈ ચોસઠની આગળ મૂકવાના છે અને બંને જોઈન્ટ થઈને જે રકમ બને એ આપણો જવાબ તો આપણો જવાબ શું આવશે ચોવીસ ચોવીસો ચોસઠ આપણો જવાબ આવશે તો આ રીતના આપણો જવાબ દાખલાનો મળશે કે અઠ્યાસી ગુણ્યા અઠ્યાવીસ હોય તો એનો જવાબ શું આવે ચોવીસ ચોસઠ એનો જવાબ આવે હજી આપણે એક એક બે એક્સરસાઇઝ કરીએ જેથી કરીને આપણે આ ટ્રીક છે કેવી થઈ જાય તો કે ક્લિયર થઈ જાય તો ચોથી રકમ જોઈએ તેતાલીસ ગુણ્યા ત્રેસઠ તો આ તેતાલીસ ગુણ્યા ત્રેસઠ છે એમાં તો કે ત્રણ બંનેમાં કોમન છે અને ત્રણનો વર્ગ કરવાનો તો કે ત્રણનો વર્ગ શું થશે તો કે ઝીરો નવ એક સંખ્યા છે એટલે આપણે વર્ગને ઝીરો આગળ સાથે લેશું હવે બીજી રીત બીજી ટ્રીકમાં શું જોવાનું તો કે ભાઈ બીજી રકમ વધેલી કઈ કઈ છે તો કે ચાર અને છ આ ચાર અને છનો ગુણાકાર કરવાનો અને જે જવાબ આવે એ ચોવીસ આગળનો સ્ટેપ તો કે ચોવીસ અને આ ત્રણ બંનેનો શું કરી દેવાનો તો કે સરવાળો અને આપણો જવાબ શું આવશે સત્યાવીસ બસ અહીંયા આપણો દાખલો કેવો થઈ જાય કમ્પ્લીટ તો કે આ સત્યાવીસને શું કરવાનું તો કે ભાઈ આગળ નવની આગળ ઝીરો નવની આગળ આપણે સત્યાવીસ મૂકી દેવાના તો આપણો જવાબ શું તૈયાર થશે તો કે સત્યાવીસો નવ આપણો જવાબ આવશે તેતાલીસ ગુણ્યા ત્રેસઠ કરીએ તો આપણો જવાબ શું આવે સત્યાવીસો નવ હજી એક દાખલો જોઈએ રકમ છે સત્યોતેર ગુણ્યા સાડત્રીસ તો સત્યોતેર ગુણ્યા સાડત્રીસ છે એને આપણે કઈ રીતના લેશું ઘણા મિત્રોને હવે તો યાદ રહી ગયો હશે તો કે સૌપ્રથમ બંનેમાં કોમન અંક શું છે તો કે સાત તો કે સાતને આપણો વર્ગ લઈશું અને વર્ગને એનો શું થશે તો કે ઓગણપચાસ અને આ રીતના સાતને આપણે કોમન લઈશું બાકીની વધેલી રકમ કઈ તો કે સાત અને પહેલી રકમમાં સાત અને બીજીમાં કઈ ત્રણ તો કે એ બેનો ગુણાકાર કરીએ અને જવાબ આપણો શું આવશે એકવીસ હવે આ એકવીસ અને સાતનો શું કરવાનો તો કે સરવાળો એટલે આપણો જવાબ આવે અઠ્યાવીસ હવે આ અઠ્યાવીસને શું કરવાનો તો કે ઓગણપચાસ છે એની આગળ મૂકી દેવાના અને બંને એને જોઈન્ટ કરી દેવાના અને જે જવાબ આવે એ આપણો જવાબ તો આપણો આ જવાબ શું આવશે તો કે અઠ્યાવીસો ઓગણપચાસ આપણો જવાબ આવશે તો આ બધા બધા મિત્રોને આ ટ્રીક છે એમાં ખ્યાલ આવી ગયો હશે પણ આ ટ્રીકને બે નિયમ યાદ રાખવાના છે તો જોઈએ પ્રથમ નિયમ જે આપણે આ પાંચે પાંચ રકમ જોઈ ગયા એનો પ્રથમ નિયમ શું કહેવા માંગે છે તો કે દશકનો અંકનો સરવાળો હંમેશા દસ થવો જોઈએ ખાસ નિયમ યાદ રાખવા જેવો છે નિયમ શું છે તો કે દશકનો અંક તો કે ભાઈ ઘણા મિત્રોને તો ખ્યાલ જ ના આવતો હોય કે ભાઈ દસકનો અંકને એકમનો અંક શું છે તો જોઈએ કે ભાઈ આ બે રકમ છે તો એમાં સાત છે એ કયો છે તો કે એકમનો અંક છે શું છે તો કે એકમનો એકમનો અંક છે અને આ ત્રણ છે એ શું છે તો કે દશકનો અંક છે તો આ રીતના એકમનો અંક શું છે તો કે ત્રણ અલગ એકમનો અંક છે સાત અને દશકનો અંક શું છે તો કે ત્રણ છે તો આ રીતના તો કે જે દશકનો અંક છે તો કે પહેલી રકમમાં દશકનો અંક અને બીજી રકમમાં દશકનો અંક એટલે કે બીજી રકમમાં ત્રણ છે એ દશકનો અંક છે અને પહેલી રકમમાં દશકનો અંક કયો છે સાત તો કે એસ એ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ તો કે દસ થવો જોઈએ જે તમે અહીંયા જોઈ શકો છો બધી જ રકમમાં જે આપણે જોઈ ગયા તો કે ભાઈ પહેલી રકમમાં ચાર અને બીજી રકમમાં છ તો બંનેનો સરવાળો કેટલો થયો દસ બીજા દાખલામાં તો કે ભાઈ પહેલી રકમમાં ચાર અને બીજી રકમમાં છ એ બેનો સરવાળો કેટલો થયો દસ ત્રીજા દાખલામાં જોઈએ તો કે આઠ પહેલી રકમમાં આઠ અને બીજી રકમમાં બે તો એ બંનેનો સરવાળો કેટલો થાય તો કે દસ આવી રીતના ચોથી રકમમાં ચાર અને સાત અને ત્રણ આ રીતના દસ એનો સરવાળો થશે તો તો આ એક નિયમ નિયમ છે બીજો જોઈએ કે એકમનો અંક બંને બાજુ સરખો હોવો જોઈએ આ એનો બીજો નિયમ યાદ રાખવાનો છે કે ભાઈ એકમનો અંક એટલે કે પહેલી રકમમાં સાત અને બીજી રકમમાંય સાત એટલે બંનેનો અંક એકમનો અંક કેવો હોવો જોઈએ સરખો હોવો જોઈએ તો આ ટ્રીક છે એમાં કામ કરશે તો આ રીતના આપણે આગળ પણ આવી કંઈ કંઈક ટ્રીક આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા હતા પણ એ આનથી વિરુદ્ધ હતી અથવા અલગ હતી એવું કહી શકાય એટલે આ રીતના બંને નિયમ યાદ રાખવાના છે કે ભાઈ પ્રથમ નિયમ શું કહે છે તો કે દશકનો અંકનો સરવાળો હંમેશા એટલો થવો જોઈએ દસ થવો જોઈએ અને એકમનો અંક બંને બાજુ કેવો હોવો જોઈએ સરખો હોવો જોઈએ તો આ ટ્રીક આપણી એપ્લાય થશે હવે મિત્રો વધારાના પાંચ એટલે કે પાંચ એક્ઝામ્પલ તમને હોમવર્ક એટલે કે એવું કહી શકાય કે ભાઈ તમારે જાતે પ્રયત્ન કરવા માટે તમને આપવામાં આવે છે તો એ તમારે જાતે ટ્રીક આ એપ્લાય કરીને કરવાના છે અને એનો જવાબ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે તો જેની રકમ આપણે જોઈએ તો પ્રથમ રકમ આપેલી છે ચોવીસ ગુણ્યા ચોર્યાસી એનો જવાબ તમારે છે એ કોમેન્ટ બોક્સમાં લખવાનો છે બીજી રકમ આપેલી છે તેત્રીસ ગુણ્યા તોતેર ત્રીજી રકમ આપેલી છે ચુમ્મોતેર ગુણ્યા ચોત્રીસ ચોથી રકમ છે ઓગણચાલીસ ગુણ્યા ઓગણએંસી અને પાંચમી રકમ છે પંચ્યાસી ગુણ્યા પચીસ તો આ પાંચે પાંચ રકમ તમને આપેલી છે અને તમારા આ વિડીયો પોસ્ટ કરીને છે એ પાંચે પાંચ દાખલાઓ જાતે પ્રયત્ન કરી અને એનો જવાબ છે એ કોમેન્ટ બોક્સમાં લખવાનો છે તો મિત્રો આ વિડીયોમાં આટલું રાખીશું વધારે આપણે નવી ટ્રીકમાં સાથે મળે નવી ટ્રીક સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભાર